આગળના વિડિયોમાં જોયું કે આપણે ચિત્ર ઓળખી અને શબ્દો લખતા શીખી ગયા છે તો હવે આપણે હિન્દી અને ગુજરાતી બંને શબ્દો વાંચતા અને લખતા શીખવાનું છે તમે તમારી હિન્દીની સ્વાધ્યાય પોથી ખોલી રાખજો હવે આપણે તમારી હિન્દીની સ્વાધ્યાય પોથીમાં પાઠ 11 શબ્દો શીખીએ તેના પાન નંબર 48 ઉપર જોઈએ સૌપ્રથમ સૂચના વાંચીએ હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થ વાંચો અને લખો તો હિન્દી શબ્દો આપેલા છે અને તેનો ગુજરાતી અર્થ પણ આપેલો છે જે આપણે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે ચાલો તો સૌ પ્રથમ આપણે પહેલો શબ્દ વાંચીએ તો હિન્દીમાં કમલ જેનો ગુજરાતી અર્થ શું થાય કમળ કમળ એટલે કમળ તો ચાલો લખું કમળ સામે તેનું ગુજરાતી અર્થ લખવાનું કમળ ચલો લખો કમળ ત્યારબાદ છે બીજો શબ્દ બીજો શબ્દ શું છે કે કલમ અને એનો ગુજરાતી અર્થ પેન કલમ એટલે પેન તો ચલો લખો કલમ ગુજરાતી અર્થ લખીશું સામે તેનું પેન ત્યારબાદ ત્રીજો શબ્દ જોઈએ તો કે કલસ કલસનું ગુજરાતી અર્થ શું થશે હા કળસ તો લખો અહીં હિન્દી શબ્દ પહેલા ક લશ એનું ગુજરાતી અર્થ થશે કળશ ત્યારબાદ ખરલ અને એનું ગુજરાતી અર્થ ખલ તો લખો અહીં ખરલ સામે તેનું ગુજરાતી અર્થ લખીશું ખલ ચલો બતખ તેનું ગુજરાતી અર્થ શું થશે બતક તો લખો અહીં લખો પહેલા હિન્દી શબ્દ બતખ અને ગુજરાતી અર્થ લખીશું બતક હવે સામેની બાજુ જોઈએ તો હિન્દી શબ્દ છે ચરણ ચરણ એનું ગુજરાતી અર્થ થશે પગ તો અહીં લખો હિન્દી શબ્દ પહેલા ચરણ ગુજરાતી અર્થ લખો તેનો પગ ત્યારબાદ જળ તો તેનું ગુજરાતી અર્થ શું થશે પાણી તો લખો હિન્દી શબ્દ જળ સામે તેનો ગુજરાતી અર્થ લખીશું પાણી ત્યારબાદ બરગદ બરગદ જેનો અર્થ થશે વડ તો લખો અહીં બરગદ એનો ગુજરાતી શબ્દ થશે વડ તેની નીચે જોઈએ તો કે નમક એ હિન્દી શબ્દ છે અને એનો ગુજરાતી અર્થ થશે મીઠું તો લખો હિન્દી શબ્દ નમક ગુજરાતી અર્થ લખીશું મીઠું ત્યારબાદ છે નળ એ હિન્દી શબ્દ અને તેનો ગુજરાતી અર્થ થશે નળ તો લખો અહીં નળ ને નળ ચાલો ત્યારબાદ નીચે જોઈએ સૂચના વાંચીએ હિન્દી શબ્દ અને તેના ગુજરાતી અર્થ વાંચો અને લખો અહીં પણ હિન્દી શબ્દ અને ગુજરાતી અર્થ આપેલા છે તો પહેલો હિન્દી શબ્દ જોઈએ પથ જેનો ગુજરાતી અર્થ થશે રસ્તો તો અહીં લખો પથ
એનો અર્થ શું થશે? રસ્તો. તો અહીં લખો રસ્તો. ત્યારબાદ બીજો શબ્દ બરતન, જેનો ગુજરાતી અર્થ થશે વાસણ. તો લખો અહીં બરતન, ગુજરાતી અર્થ સામે લખીશું વાસણ. ત્યારબાદ ત્રીજો શબ્દ નભ. નભનો ગુજરાતી અર્થ થશે આકાશ. તો લખો અહીં નભ, ગુજરાતી અર્થ સામે લખીશું આકાશ. ત્યારબાદ હિન્દી શબ્દ છે મહલ, જેને ગુજરાતીમાં કહીશું મહેલ. તો લખો અહીં મહલ, ગુજરાતી અર્થ લખો સામે મહેલ. ત્યારબાદ નીચેનો શબ્દ જોઈએ શહદ, જેનો ગુજરાતી અર્થ થશે મધ. તો અહીં લખો શહદ, ગુજરાતી અર્થ લખો સામે મધ. ત્યારબાદ દસ, તો જેનો ગુજરાતી અર્થ થશે દસ. ચલો લખો દસ. સામેની બાજુ જોઈએ કે ખત, જેનો ગુજરાતી અર્થ થશે પત્ર. તો અહીં લખો ખત, ગુજરાતી અર્થ સામે લખો પત્ર. ત્યારબાદ વન, વનનો ગુજરાતી અર્થ થશે જંગલ. તો લખો અહીં વન, જંગલ. બહન, જેનો ગુજરાતી અર્થ થશે બહેન. તો અહીં લખો બહન, સામે ગુજરાતી અર્થ લખો બહેન. ત્યારબાદ સલગમ, જેનો ગુજરાતી અર્થ થશે બીટ. તો લખો સૌ પ્રથમ સલગમ, ગુજરાતી અર્થ લખો બીટ. ત્યારબાદ સચ, જેનો ગુજરાતી અર્થ છે સાચું. ત્યારબાદ છે ઠગ, ઠગનો ગુજરાતી અર્થ થશે લૂંટાર. તો અહીં લખો ઠગ, સામે તેનો અર્થ લખો લૂંટારો. તો હવે આપણે બાજુના પેજ નંબર 49 ઉપર જઈએ. ચિત્ર ઓળખી તેના શબ્દ નામ હિન્દીમાં લખો. તો પહેલું ચિત્ર કેનું છે? વજન. તો અહીં આપણે લખીશું વજન. ત્યારબાદ બીજું ચિત્ર જોઈએ. તો બીજું ચિત્ર કેનું છે? રથનું. લખો રથ. ત્યારબાદ ત્રીજું ચિત્ર કેનું છે? તો કે યમનું. તો અહીં લખીશું યામ. ત્યારબાદ ચોથું ચિત્ર કેનું છે? મગરનું. તો લખો મગર. ત્યારબાદ કેનું ચિત્ર છે? નખનું. તો અહીં લખીશું નખ. ત્યારબાદ ધડનું ચિત્ર છે, તો લખીશું અહીં ધ. પછી કેનું ચિત્ર છે? બટન. તો અહીં લખીશું બટન. ત્યારબાદ છે કરવત, તો લખો કરવત. ત્યારબાદ જોઈએ હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ લખો. તો પહેલા કયો શબ્દ છે? કલશ. તો તેને આપણે ગુજરાતી અર્થમાં શું કહીશું? હા, કળશ. તો અહીં લખો કળશ. ત્યારબાદ છે સામેનો શબ્દ બહેન. તો હિન્દીમાં બહેન, તો જેને આપણે ગુજરાતી અર્થમાં શું કહીશું? બહેન. તો અહીં લખો બહેન. ત્યારબાદ છે નળ,
तो એને આપણે ગુજરાતીમાં કહીશું નળ, તો લખો નળ. શહેર, તો જેને આપણે ગુજરાતીમાં શું કહીશું મધ, તો લખો મધ. ત્યારબાદ નીચે ગુજરાતી શબ્દોના હિન્દી અર્થ લખો. પહેલા આપણે હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ લખ્યા, તો હવે આપણે ગુજરાતી શબ્દના હિન્દી અર્થ લખીશું. ચાલો, પહેલો શબ્દ છે બતક, તો તેને આપણે હિન્દીમાં શું કહીશું બ ત ખ. ચાલો લખો બ ત ખ. ત્યારબાદ જંગલ, તો જેને આપણે હિન્દીમાં શું કહીશું વન, તો અહીં લખો વન. ત્યારબાદ પેન, તો પેનને આપણે શું કહીશું કલમ, તો લખો કલમ. ત્યારબાદ મીઠું, તો તેને હિન્દીમાં શું કહીશું નમક. હવે આગળ સૂચના વાંચીએ. યોગ્ય જોડકા જોડો, એક સાઈડ તમને હિન્દી શબ્દો આપેલા છે અને સામેની બાજુ ગુજરાતી અર્થ છે, તો તમારે હિન્દી શબ્દોને ગુજરાતી અર્થ સાથે જોડવાના છે. જળ, તો તેને આપણે જોડીશું પાણી સાથે. જળ. પથ, પથનો અર્થ થશે રસ્તો, તેને આપણે રસ્તા સાથે જોડવું જોઈએ. સલગમ, સલગમ એટલે શું થશે બીટ, તો તેને આપણે જોડીશું બીટની સાથે. ખરલ, ખરલ એટલે થશે ખલ. અને નભ એટલે આકાશ. ત્યારબાદ સામેની બાજુને જોડતા જોઈએ, તેમાં તમને એક બાજુ ચિત્ર આપેલા છે અને બીજી બાજુ તમને તેના હિન્દી નામ આપેલા છે, તો તે આપણે જોડવાના રહેશે. પહેલું ચિત્ર કેનું છે ટમટમ, તો તેને આપણે જોડીશું ટમટમ સાથે. ત્યારબાદ બીજું ચિત્ર દસનું છે, તો તેને જોડીશું દસ સાથે. ત્રીજું ચિત્ર ફળનું છે, તો તેને ફળ સાથે જોડીશું. ત્યારબાદ છે રક્ષક શૈલી, તો જેને આપણે જોડીશું રક્ષક શૈલી.